યાત્રા શરૂ કર્યા પહેલાની સ્થિતિ પાછી આવી જવાની રસ્તા ફંટાશે દુન્યવી નહીં તો ના વચ્ચે કોઈ મળી ગયું તેને કાયમી સાથ માની બેઠા તે ભૂલ નથી પંચોતેર વર્ષ વટાવી ચૂકેલા દક્ષિણ ભારતીય દાદુ એક ટૂરમાં એકલા આટુલા જોડાયા ટૂરમાં ત્રીસેક લોકો હતા કેટલાય હનુમન કપલ પણ હતા બધા પોતપોતાની મસ્તીમાં હતા કલબલાટ શોરબકોર ધીંગા મસ્તી હસી મજાક સૌ વ્યસ્ત પહેલાં દાદુને પોતે એકલા હોવાનો અહેસાસ નહીં બધા સાથે જોડાઈ જાય વળી ક્યાંક આગળ એકલા ચાલવા લાગે વિદેશી ગાઈડ લેડીને દાદુ ચિત્ર વિચિત્ર પ્રશ્નો પણ પૂછે અને ખડખડાટ હસી પણ પડે ત્રણ દેશોની ટૂર હતી દાદુ રોપ વે કે રાઈડની સવારીમાં કોઈ કપલની બાજુમાં તો કોઈ ટેણીયા બાળકોની બાજુમાં ગોઠવાઈ જાય સૌને ફોટા પાડી ફૂકેત અને ક્રાબી ટાપુ પર દાદુ સ્વિમિંગ કોસ્ચ્યુમ પહેરી દરિયા સાથે મોસ્તી કરવા લાગ્યા અને જે ભાવે છે ફાવે તે પોતે ખાઈ પણ લે આ એકલરામ ચાર પાંચ દિવસમાં સૌનું સેન્ટર ઓફ એટ્રેક્શન બની ગયા અમારી પાછળની સીટમાં દાદુ હંમેશા બેસે એટલે મારી ચેરને પુશબેક કરું તો દાદુ પાછળથી ટવકો કરે રિમેમ્બર આઈ એમ હિયર એન્ડ આઈ વુડ લાઈક ટુ લીવ અને પછી ખડખડાટ હસી પડે અમારી દોસ્તી થઈ ગઈ મલેશિયાના રમણીય ગેન્થિંગ આઈલેન્ડ પરના થીમ પાર્કની લગભગ બધી જ રાઇડ્સમાં દાદુ અમારા બંનેની સાથે બેઠા ચિચિયારી કરી હસ્યા અને ઉછર્યા અરે બાળકો માટેની બેબી ટ્રેનમાં પણ દાદુ જઈને બેઠા ફર્યા અને બાળકોની સાથે બાળક બની ગયા દાદુની જીવનયાત્રાના સહયાત્રીએ વિદાય લીધી છે એટલે દાદુ એકલા હતા પણ અમારી આ ત્રણ દેશની ટૂરમાં દાદુ અમને બંને ના મળેલા સહયાત્રી હતા એન નારાયણન ચેટ્ટીયાર એનું નામ ચેન્નાઈમાં જીવ્યા છે માત્ર ઓલ્ડ એસએસસી પાસ થઈ ટેલિફોન સર્વિસમેન તરીકે સરકારી નોકરીમાં જોડાયા છે પરણ્યા પછી લાગ્યું કે આમ ટૂંકા પગારમાં જિંદગી કેમ નીકળશે નોકરી કરતા ગયા ભણતા ગયા ને નોકરીમાં આગળ વધતા ગયા એ એમ આઈ થયા થયા સર્વિસમેનમાંથી ક્લાસ ઓફિસર સુધી પહોંચ્યા અને ઉચ્ચ અધિકારી તરીકે નિવૃત્ત થયા શ્રીમતી દાદુ એટલે શ્રી લક્ષ્મી પાસે દાદુ ભરચક જીવ્યા એમની સાથે હર્યા ફર્યા જીવન માણ્યું પત્નીએ બાર વર્ષ પહેલા પરલોકનો માર્ગ પકડ્યો દાદુને બે દીકરી એક જમાય આઈટી એક જમાય એલચીનો થોકબંધ વેપારી આખા આંધ્ર અને તમિલનાડુને એલચી પૂરી પાડે બધા બહુ સુખી દાદુએ કોઈમ્બતુરના વૃદ્ધાશ્રમમાં રહેવાનું જાતે પસંદ કર્યું છે ત્યાં દાન આપી બે રૂમ બંધાવી આપ્યા છે પોતાના મા બાપ અને પોતાના પત્નીની સ્મૃતિમાં હવે તિરુપતિના વૃદ્ધાશ્રમમાં વધુ એક રૂમ દાન આપીને બંધાવી રહ્યા છે પોતાના ચાર સંતાનોની સ્મૃતિમાં ચાર સંતાન એટલે બે દીકરી વધતા બે જમાય મલેશિયાના ટ્વીન ટાવરમાં ફરતા ફરતા દાદુ ભૂલા પડી ગયેલા એને ખોટે રસ્તે વળતા હું જોઈ ગયો ને મેં રાડ પાડી દાદુને બોલાવ્યા એ કશું બોલી ન શક્યા પણ બંને હાથ લંબાવી ગળે વળગી પડ્યા બીજે દિવસે અમારી ટૂર પૂરી થતી હતી અને એ ટૂર પૂરી થવાના સમયે અમારી વચ્ચે આગલા દિવસની ઘટનાએ સ્થાન લીધું દાદુ અમારા રૂમમાં આવ્યા આત્મીયતાથી કુટુંબની વાતો કરી પોતાના મોબાઈલમાં કુટુંબના ફોટા દેખાડ્યા ઊઠતા ઉઠતા બોલ્યો આખી ટૂરમાં ગઈકાલે હું મુંજાઈ ગયેલો નિરાશ થઈ ગયેલો અને હું એકલો છું એવું લાગ્યું ત્યાં તમે સાથ દીધો મને થયું ના કોઈક તો છે જે મારી સાથે છે પ્રોફેસર આઈ બિલીવ ઇન ઇટ થેન્ક ગોડ અમને હેપી જર્ની કઈ દાદુ ગયા હું તેમને આવજો કહેતી વખતે થોડી વખત કંઈ બોલી ન શક્યો જોકે બોલવાની જરૂર પણ ક્યાં હતી મને ફરી સમજાયું કે જિંદગી અહીં છે સંતોષ અહીં છે સુખ ચો તરફ છે દુઃખ જ શોધવું પડે તેમ છે સહારાઢૂંઢતા હૈ તું કિસા સહારા